નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જેડીસી માં આવેલી કનુડિયા ચોકડી નજીક ખાડામાં પાણી પીવા જતા બે ગાયને વીજ કરંટ લાગતા તેઓનું મોત નિપજ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોરિયા ચોકડી નજીક વીજ પોલ પાસે પડેલા ખાડામાં પાણી પીવા જતા ત્રણ ગાયને કરંટ લાગતા બેના મોત નિપજ્યા હતા, જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ આ વરસાદી માહોલ વચ્ચે વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કનોરિયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યા હતા. આ દરમિયાન વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા ત્રણ ગાયને કરંટ લાગ્યો હતો, જેમાં કરંટ લાગતા બે ગાયના સ્થળ પર મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી. બનાવની જાણ થતા જ પશુપાલક સાથે જ લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા. અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. બે ગાયના કરંટ લાગતા મોત નિપજતા તેમને મોટું આર્થિક નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી તેમણે હાલ માંગ કરી છે. જો કે આ અંગેની જાણ જીઈબીના અધિકારી કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો થોડા સમય માટે બંધ કરી ગાયને સાઈડમાં ખસેડી ત્યારબાદ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત સહિત શહેર વિસ્તારમાં કેટલીક જગ્યાઓ પર ટ્રાન્સફોર્મર નજીક કોઈ સુરક્ષાના સાધનો કે ગ્રીલ અથવા તો અન્ય કોઈક વસ્તુઓ લગાડવામાં ના આવી હોય કરંટ લાગવાનો ભય રહેતો હોય છે, ત્યારે જીઈબી દ્વારા આ દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે. મોહનભાઈ મારા સાહેબ ઉગેસર નગર મારે શું ઘટના બની? હા, હું ગાયો લઈને ચાલ્યો આવતો તો હું ગલ્લે પાણી પીવાઈ ગયો અને ગાયો રસ્તે જઈ આ પાણી જોઈને ગાયો પીવાઈ ગઈ. એમાં ત્રણ ગાયો પકડાઈ ગઈ, એક ગાય નીકળી ગઈ. એટલે પાણીમાં કરંટ હતો, જગ્યા થાંભલા ઉપર કરંટ હતો અને જમીનમાં કરંટ હતો, ત્રણ જગ્યાએ કરંટ હતો. ના, હજી મેં કઈ નથી જાણ કરી. શું માંગ છે તમારી? હા, તમારી માંગ શું છે? આમાં જે સરકાર કાયદા થતો હોય તે અમને અપાવો. અમારી ગાયો મરી છે, મારી જીવન દોરી એ ગાયો હાથે હતી. કેટલી ગાયો મરી? બે ગાયો તો તમારી દેખતા અહીંયા પડેલી છે, પેલી ગાય બેકાર થઈ ગઈ. લગભગ કેટલી કિંમત હશે ગાયોની? હવે ગાયોની કિંમત તો અત્યારે 50,000 ચાલે છે, લાખ રૂપિયા બી ચાલે છે. અને એક ગાય તો 9 મહિના 8 મહિનાની ગાભણ છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પસાર થવા ઉપર પ્રતિબંધ હોવા છતાં ખાનગી લક્ઝરી બસ રાત્રિના પૂર ઝડપે પસાર થયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહારને ઝડપી બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. જો કે આ જ ઝડપી બનેલા વાહન વ્યવહાર વચ્ચે અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળતા વહીવટી તંત્ર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં ટ્રાફિકની સ્થિતિને જોતા અને અકસ્માતના બનાવોને ઘટાડવા માટે નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. સરકારી ભારે વાહનોને બાદ કરતા અન્ય ભારે વાહનો પર પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં આ વચ્ચે પણ કેટલીક લક્ઝરી બસો અને ટેમ્પો પણ કેટલીક વખત રાત્રિ દરમિયાન આ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક આવો જ વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વર થી ભરૂચ તરફ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક લક્ઝરી બસ રાત્રિ દરમિયાન પસાર થઈ રહી હોવાનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે આગામી દિવસમાં સંબંધિત વિભાગો અને પોલીસ તંત્ર દ્વારા તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. અંકલેશ્વરમાં જે ધોધમાર વરસાદ વરસે, જીઆઈડીસીના પંપિંગ સ્ટેશનમાંથી વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી વહેતું થતા ત્યાં આજુબાજુની ખાડીઓમાં વહેતું થયું હતું. આના માટે જીપીસીબી કડક એક્શન લે તે જરૂરી છે. ગુજરાતી કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીની વરસાદ પર લખાયેલી બે પંક્તિ, અમે મન મૂકી વર્ષો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે, જેવા આજે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મેઘરાજા મન મૂકીને વરસતાની સાથે જ કેટલાક બેજવાબદાર ઉદ્યોગપતિઓને મોજ પડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વરમાં ભારે ઉકળાટ બાદ ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ
વરસાદ વરસ્યો હતો અને રાત્રે વરસેલા વરસાદ વચ્ચે કેટલાક બેજવાબદાર ઉદ્યોગપતિઓએ મન મૂકીને અંધારી રાતમાં વરસેલા વરસાદ વચ્ચે પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં વહેવડાવી નાખતા વરસાદી કાંસમાં કલડિંગ પાણી વહેતું જોવા મળ્યું હતું. અંકલેશ્વર જેએડીસીની વરસાદી કાંસોમાં વહેતું પાણી સી પંપિંગ સ્ટેશન સુધીની ચેમ્બરોમાંથી ઉભરાઈને વહેતું થતું જોવા મળ્યું હતું. ફીણવાળું અને આછા લાલ કલરનું પાણી આજુબાજુના વિસ્તારોમાં ફરી વળ્યું હોવાનું જોવા મળ્યું હતું, જ્યાંથી અમરાવતી ખાડી સુધી આ પ્રદૂષિત પાણી પહોંચ્યું હોવાની ચર્ચાઓ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં પહોંચતા જળચર પ્રાણીઓને પણ નુકસાન થયું હોવાનું અને જળચર પ્રાણીઓના મોત નીપજ્યું હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. જો કે હાલ આ મામલે જીપીસીપી તપાસ કરે અને આ પ્રદૂષિત પાણી હતું કે કેમ તે દિશામાં તપાસ કરે અને જળચર પ્રાણીઓના મોત અંગે પણ તપાસ કરે તે અત્યંત જરૂરી છે. વારંવાર જ્યારે પણ મેઘરાજા મન મૂકીને વરસતા હોય છે ત્યારે અંકલેશ્વરમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો પણ મન મૂકીને પ્રદૂષિત પાણી વહેવડાવી નાખતા હોય, પરિણામે આખું ઔદ્યોગિક આલમ બદનામ થતું હોય છે. ત્યારે બેજવાબદાર ઉદ્યોગકારો પર લગામ કસવાની જે જીપીસીપીની જવાબદારી છે તે જીપીસીપીથી લઈને સંબંધિત વિભાગો તે દિશામાં તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. હજુ તો થોડા દિવસ પહેલા જ પર્યાવરણ દિવસની ઉજવણીના નામે અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તાલીઓ વગાવડાવવામાં આવી હતી. ત્યારે જો પર્યાવરણ દિવસને બે અઠવાડિયાનો સમય ગયો હોય અને આટલી હદે વરસાદ વચ્ચે પ્રદૂષિત પાણી વરસાદી કાંસો મારફતે ખાડીઓ અને નદીઓ સુધી પહોંચતું હોય તો તે ખરેખર પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે. મારું નામ વેકરિયા પ્રભુ, મોટી બેડમાં છે, હું એન્જિનિયર છું. અત્યારે આ જે સી પંપિંગ સ્ટેશન જે ચેમ્બર છે વરસાદી પાણીને લઈને ઉભરાય છે અને જે સંપૂર્ણ પાણી અત્યારે અમરાવતી નદીમાં જઈ રહ્યું છે, તો એનું કારણ શું? ગત મોડી રાતે વરસાદ વધારે હતો અને આપણે વરસાદ અહીંયા જે ચેમ્બર છે વરસાદી કાંસનું એમાંથી આપણે પંપિંગ સ્ટેશનમાં લઈ રહ્યા છીએ અને વરસાદ વધારે હોવાને લીધે ચેમ્બરમાંથી આપણે પાણી સી પંપિંગમાં લઈ રહ્યા છે અને એને બાળ થોડા ખરાબ છે એટલે સરકામ અત્યારે ચાલી રહ્યું છે અને બધું પાણી આપણે સી પંપિંગમાં જે લઈ રહ્યું છે. ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારમાં 11 જેટલા ગામોમાં અનિયમિત વીજ પુરવઠાને લઈને આજે ગ્રામજનોએ વીજ કંપનીના અધિકારીને રજૂઆત કરી હતી. ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરીના તાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલદ સુધી, ઝઘડિયાથી લઈ ધારોલી અડવાણિયા સુધી સબસ્ટેશન તથા ફીડરો કાર્યરત છે. ઝઘડિયા કચેરીની બેદરકારીના કારણે તમામ સબસ્ટેશન તથા ફીડરોની સમયસર મરમ્મત નહીં થતી હોવાના કારણે વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજ પુરવઠો કલાકો સુધી ડૂલ થઈ જતો હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયા હતા, જેના પગલે આજરોજ ઝઘડિયા તાલુકાના ધારોલી સબસ્ટેશન હેઠળ આવતા આંબોસ, સિયાલી, વાસણા, પડાલ, નવાગામ, મોરતલાવ, બરજોઈ, દરિયા, કડિયા ડુંગર જેટલા ફીડરોમાં જ્યોતિ ગ્રામ યોજનાના રહેણાંક વિસ્તારની વીજ લાઇનના ગ્રાહકોને આજરોજ ઝઘડિયા વીજ કંપનીની કચેરી ખાતે આવ્યા હતા અને નાયબ ઇજનેરને ઉગ્ર રજૂઆત કરી હતી. આ બાબતે ધારોલીના દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે જ્યારથી આ વીજ લાઇનો આ વિસ્તારમાં નખાઈ છે ત્યારથી ધારોલી સબસ્ટેશન હેઠળ આવતા 10 થી વધુ ફીડરો પર સમયસર સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે અવારનવાર સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ડૂલ થઈ જાય છે. ફરિયાદ કરાયા બાદ પણ કોઈ એનું સમારકામ કરવા આવતું નથી, જેથી સામાન્ય ફોલ્ટમાં પણ કલાકો સુધી વીજ પુરવઠા યથાવત થતો નથી. એમણે માંગણી કરી હતી કે ધારોલી સબસ્ટેશન હેઠળ આવતા તમામ ફીડરોનો સમયસર સમારકામ થાય અને વીજ પ્રવાહ નિયમિત મળતો રહે. જો આવનાર 10 દિવસમાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો સરકાર સુધી આની રજૂઆત કરવા અને જરૂર પડ્યે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ અમે આ ઝઘડિયા જીબી મુકામે જે એન્જિનિયર છે પરમાર સાહેબ એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે અમારા ધારોલી જે મુકામે સબસ્ટેશન છે એમાં આંબોસ ફીડર છે, દરિયા ફીડર છે, સિયાલી ફીડર છે, વાસણા ફીડર છે, પડાલ ફીડર છે, મોરતલાવ ફીડર છે, નવાગામ ફીડર છે, એમ ઘણા ફીડરો આવેલા છે. આજે આ ફીડર જે છે એનાથી જે ગામડોમાં લાઇટ નથી આવતી, જે મેન્ટેનન્સનો અભાવ છે, જે મેન્ટેનન્સ થતું નથી, અપૂરતો વીજળી પુરવઠો મળે છે, એટલે આજે અહીંયા તમે જુઓ દરેક ગામમાંથી દરેક માણસો આજે જે પાણી પીવાની હાલાકી છે, જે મૂગા જાનવરોને તકલીફ પડે છે પાણી પીવાની, એના માટે આજે અમે બધા ગામડાઓ ભેગા થઈને
આજે અહીંયા ઝઘડિયા જીબી મથકે આવ્યા હતા રજૂઆત કરવા માટે. જો એ રજૂઆત જો 10-15 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે આ આંદોલન મોટું કરીને અને સરકાર સુધી એની રજૂઆત કરીશું. એમાં આંબોસ ફીડર છે, ધારોલી ફીડરના લોકો છે, દરિયા છે, શ્યાલી ફીડર છે, વાસણા ફીડર છે, પડાલ ફીડર છે, નવાગામ ફીડર છે, મોરતલાવ છે, ઓરજાઈ છે, એમ આ ઘણા ગામડાઓ છે. આ આમોદ શહેરમાં પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ ગંદકીનું સામ્રાજ્ય હોવાના સમાચારો પ્રસારિત થયા બાદ આજે પાલિકા પ્રમુખ જાગ્યા હતા અને તાત્કાલિક ધોરણે પોતાના વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરાવતા લોકોએ મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આમોદના વોર્ડ નંબર 4માં આવેલ મચ્છી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણી વહેતું હોવાની ફરિયાદો ઉઠી રહી હતી અને આ અંગે ગઈકાલે મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા બાદ હવે છેવટે નગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને તેઓએ આ વાતને ધ્યાને લઈ સફાઈની કામગીરી હાથ ધરતા લોકોને હવે આમાંથી મહદઅંશે રાહત મળશે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરનું ગંદુ પાણી રોડ પર વહેતું જોવા મળી રહ્યું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ના આવતા લોકો કંટાળી ગયા હતા. જો કે આ જ વોર્ડમાંથી પાલિકા પ્રમુખ પણ હોય લોકો કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા હતા અને જો આ જ વિસ્તારમાં સમસ્યાનો નિકાલ ના આવતો હોય તો અન્ય વિસ્તારોની તો શું વાત કરવી જેવા સવાલો ઉઠી રહ્યા હતા. તો બીજી તરફ વિરોધ પક્ષનું સૂચક મૌન પણ સ્થાનિકોને આશ્ચર્ય પમાડી રહ્યું. તેવામાં સ્થાનિકોએ આ અંગે મીડિયા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને તેઓનું સમસ્યાનો નિકાલ આવે તેવી માંગ કરી હતી. જો કે આ અહેવાલો પ્રકાશિત થયા બાદ નગરપાલિકાના કાને વાત આવતા તેઓએ આ અંગે ધ્યાન કેન્દ્રિત કરી વોર્ડ વિસ્તારમાં સફાઈ કરાવી હતી. આજે સ્થાનિકોએ આ સફાઈ અભિયાન હાથ ધરાતા હાશકારો અનુભવ્યો હતો અને સમસ્યાના ઉકેલ બદલ મીડિયા અને નગરપાલિકાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અમે કાલે રજૂઆત કરવાથી મીડિયાવાળાને અને આજે અમારી ગટર લાઈન ચોખ્ખી છે, સાફ થઈ ગઈ. રાતોરાત મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર અને આમો નગરપાલિકાનો આભાર કે જેથી ગંદવાનો અને પોતાનો ઓછો થઈ ગયો. અમારે નગરપાલિકાને પહેલેથી જ ખબર જ હતી અને જાણ જ હતી, તો પહેલેથી સાફ કરી લીધું હોય તો અમારે મીડિયાવાળાને કંઈ કહેવાની જરૂર જ નથી, નહીં બોલાવવા પણ ના પડે. પાંચ દિવસનો વોચવેલો ગંદકી વેઠા પછી આખરે કંટાળીને અમે લોકોએ મીડિયાને આપવાથી કે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે કે રાતોરાત તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવ્યું ને આજે અત્યારે કમ્પ્લીટલી બધું સાફ થઈ ગયું ને શાંતિની શ્વાસ લેવામાં આવે. આ જ કોમ નગરપાલિકા અને સાહેબોથી લઈને કર્મચારીથી બધોને આભાર માનું કે આ કોમ જો તમે લોકોએ પહેલો કર્યું હોત તો અમારે મીડિયાને બોલાવવાની જરૂર ના રહે. કે ખૂબ ખૂબ આભાર આ મીડિયાનો કે મીડિયાએ આટલો પ્રોત્સાહન અમને આપ્યો અને ખૂબ ખૂબ આધાર આપ્યો કે મીડિયાના આવવાથી આ કોમકાજ અમારું સારું છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે ખાતે થયેલી મારામારીમાં 6 લોકોને પોલીસે અટક કરી હતી.
અંકલેશ્વર તાલુકાના કુસમડી ગામે નજીવ બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા ત્રણ યુવકો ઉપર લોખંડના પાઇપ જેવા મારક હથિયારો વડે 9-10 જેટલા ટોળાએ હુમલો કરતા ત્રણને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. આ ગુના સંદર્ભે પોલીસે અત્યાર સુધી નોંધાયેલ ફરિયાદમાં 6 હુમલાખોરોને અટકમાં લઈ કોર્ટમાં રજૂ કર્યા છે, જ્યારે ફરાર અને વોન્ટેડ અન્યને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર જેડીસીમાં રહેતા પ્રદીપ સિલુ તેમજ જિજ્ઞેશ પટેલ યુન્ડાઇ વર્ના કાર નંબર જીજે 16 PP88 84 લઈને 2 દિવસ પહેલા સાંજે કોસંબડી ગામની સીમમાં જમીન જોવા માટે ગયા હતા. તે દરમિયાન કોસંબડી ગામના કેટલાક લોકોએ તેઓ ઉપર હિંસક હુમલો કર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે મારામારી, રાયોટિંગ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે ગઈકાલે બપોરે મોહમ્મદ બશીર ઇસ્માઇલ પટેલ તેમજ ઇસ્માઇલ મોહમ્મદ બશીર પટેલ રહે બદાત ફળિયો કોસંબડી અંકલેશ્વર નાઓની અટકાયત કરી હતી. ત્યારબાદ સાજીદ મોહમ્મદ બશીર પટેલ તેમજ યુસુફ ઉર્ફે લેંગો યાકુબ બદાત અને મોહમ્મદ અસલમ સિરાઝ અહેમદ બેલીમની પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ મોહમ્મદ યાસીન યાકુબ બદાત નાઓની પણ અટકાયત કરી અત્યાર સુધી કુલ 6 આરોપીઓને અટકમાં લીધા છે. સાથે તેઓને કોર્ટમાં રજૂ કરી આગળની તજવીજ આરંભી છે. ભરૂચ જિલ્લામાં કોલેજમાં પ્રવેશ પ્રક્રિયામાં નવા પોર્ટલના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત થઈ રહ્યાનું જણાવી તેની રજૂઆત NSOIના દ્વારા કોલેજના આચાર્યને કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ અનુસાર GCAS માં અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી, જેથી પ્રવેશ વિદ્યાર્થી વંચિત માટે ફરીથી નવેસરથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તેમજ પોર્ટલમાં રહેલ ક્ષતિઓ સુધારવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યોગી પટેલ તેમજ વિદ્યાર્થીઓએ JP કોલેજના પ્રિન્સિપલને આવેદન પત્ર પાઠવ્યું હતું. ગુજરાતમાં આ વર્ષે વિવિધ યુનિવર્સિટીની કોલેજમાં પ્રવેશ માટે કોમન GCAS પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી નેતા યોગી પટેલ, પૂર્વ JS હર્ષિલ પરમાર, આગેવાન નુકુલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ JP કોલેજના પ્રિન્સિપલ અને શિક્ષણ મંત્રીને સંબોધીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું છે કે સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાના કારણે તેના વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પ્રક્રિયા સમજી શક્યા ન હતા, તેમજ પોર્ટલની કનેક્ટિવિટી ન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવામાં રહી ગયા છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ તેમજ કોલેજ વચ્ચે ગેરસમજના કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તકલીફ પડી હોવાનો આક્ષેપ કરાયા છે. તેમજ જે આરક્ષણ શ્રેણીના વિદ્યાર્થીઓને વધુ ટકાવારી છે, વિદ્યાર્થીઓને જનરલ કોટામાં એડમિશન આપવામાં આવે, જેથી આરક્ષણ માટે ખરેખર જરૂરિયાત વિદ્યાર્થીઓ છે તે લોકો આરક્ષણ કોટામાં એડમિશન મેળવી શકે તેમ જણાવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓને 14 જેટલી યુનિવર્સિટીઓને આવરી લેવીને પ્રવેશ આપવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટીના નહીં પરંતુ ગુજરાતે કોમન પોર્ટલમાં જઈને એડમિશન મેળવવાનું રહ્યું છે. પરંતુ આ નવા વર્ષે અને નવું જ હોવાને કારણે વિદ્યાર્થીઓ આ પોર્ટલને સમજી નથી શક્યા. કનેક્ટિવિટીના કારણે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેવા કે જાતિના પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટી, એમાં ઘણી મુશ્કેલી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. એ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે સરકારને માગણી કરીએ છીએ કે એ ફરીથી પોર્ટલ ચાલુ કરે અને એડમિશનની ફરી પ્રક્રિયા કરે. તેમજ આ પોર્ટલની અંદર ઘણી ક્ષતિઓ પણ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક કોલેજો અને આ પોર્ટલના સંચાલનની અંદર વચ્ચે ગેપ રહી ગયો એવું દેખાઈ રહ્યું છે. જે આરક્ષિત સીટો છે તે આરક્ષિત સીટો બચાવવા માટે અને ખરેખર વિદ્યાર્થીઓ જે છે જરૂરી તે લોકોને મળવા માટે જે લોકોને આરક્ષિત જે શિડ્યુલ કાસ્ટના લોકો છે અને તેમના ટકાવારી વધારે છે એ લોકોને જનરલમાં એડમિશન કોલેજ દ્વારા આપવામાં આવે, જેથી જે ખરેખર આરક્ષણની સીટો છે તેની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે. એ જ હેતુ સર આજરોજ JP કોલેજને પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી. ભરૂચ SOG પોલીસે છેલ્લા 2 વર્ષથી જંબુસર પોલીસ મથકમાં અપહરણ અને પોસ્કોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને બાળા સાથે ડાબા ચોકડી નજીકથી ઝડપી લીધો હતો અને બાળાને છોડવી હતી.
ભરૂચ એસઓજી પોલીસે છેલ્લા બે વર્ષથી જંબુસર પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી તપાસ આગળ વધારી છે. ભરૂચ એસઓજી પોલીસનો કાફલો જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈ નાઓને બાતમી મળી હતી કે વર્ષ 2022માં જંબુસર પોલીસ મથકમાં અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિશાલ હસમુખભાઈ રાઠોડ નાઓ જંબુસરના દાભા ચોકડી પાસે હાજર છે અને ભોગ બનનાર બાળકી પણ તેની સાથે પસાર થનાર છે. જે બાતમીના આધારે તપાસ કરી બંને મળી આવતા બંનેની અટકાયત કરી આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીની સીઆરપીસી કલમ 41(i) મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે જંબુસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. અંકલેશ્વર પંથકમાં વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે તો ધરતીપુત્રના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. ચોમાસું ઢૂકડું છે, મેહલિયાના પગરણ પણ થઈ ચૂક્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે વરસાદના આગમનની રાહ જોઈને કેટલાક સમયથી ધરતીપુત્રો અને નગરજનો પણ બેસી રહ્યા હતા. ગરમીના ઉકળાટ બાદ મેહુલિયાએ ધરાને ભીની કરતા બાળકોએ પણ આવરે વરસાદ ઢેબરિયો પરસાદના સાદ સાથે વરસાદને માણ્યો હતો. અંકલેશ્વરમાં ભારે ઉકળાટ બાદ ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદ વચ્ચે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો. કારણ કે આ જ વરસાદને કેટલાક લોકોએ માણ્યો હતો તો કેટલાક માટે આ વરસાદ આફત બનીને પણ આવ્યો હતો. ભારે પવન વચ્ચે કેટલાક કાચા મકાનો અને ઝૂંપડાઓમાં પાણી વરસ્યા હતા તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશયની ઘટના પણ જોવા મળી હતી. તો વરસાદ વરસતાની સાથે જ વીજ પુરવઠા પર પણ અસર જોવા મળી હતી. કલાકો સુધી અંકલેશ્વરમાં વીજ પુરવઠો પણ ડૂલ થયો હતો. અંકલેશ્વરના કાપોદરા ગામમાં આવેલી સનબેલી સોસાયટીમાં બિલ્ડર દ્વારા અધૂરી કામગીરી છોડીને મકાન ધારકોને કોળીએ કોણ લગાડતા સોસાયટીના રહીશો અકળાયા હતા. અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામમાં આવેલ સનવેલી સોસાયટીમાં બિલ્ડરો દ્વારા મકાન વેચતા સમયે જે પ્રકારે ગ્રાહકોને સુવિધા આપવાની વાતો કરાઈ હતી તે પ્રકારની સુવિધા ના આપી અધૂરા કામ મૂકી હવે ગ્રાહકોને જવાબ આપવામાં આનાકાની કરતા કંટાળેલા મકાન ધારકોએ આજે મીડિયા સમક્ષ હૈયાવરાડ ઠાલવી હતી. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામમાં સનવેલી સોસાયટી આવેલ છે. આ સોસાયટીમાં મકાન ધરાવતા રહીશોના જણાવ્યા મુજબ તેઓએ જે તે સમયે બિલ્ડરો પાસેથી મકાન ખરીદ્યા હતા ત્યારે તેમને કેટલોગમાં ગાર્ડનથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ અંગે જણાવવામાં આવ્યું હતું. જો કે હવે તેઓ મકાન ખરીદીને ત્યાં રહેવા આવી ગયા છે, પરંતુ છેલ્લા 6-7 મહિનાથી બિલ્ડર દ્વારા મૂસે ના નીકળે તેવી પદ્ધતિ અપનાવીને કામ કરવામાં આનાકાની કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ
જેવા સોસાયટીમાં બાળકોના રમત ગમત માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યો છે, પરંતુ વરસાદ પડતાની સાથે જ આ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે. ગ્રાઉન્ડમાં લાઈટ નાખવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે, પરંતુ તે ખાડાઓ ખોદાયા બાદ નથી તો લાઈટ નાખવામાં આવી કે નથી આ ખાડાઓ પૂરવામાં આવ્યા. તદઉપરાંત ગાર્ડનમાં જ ટ્રાન્સફોર્મર નાખવામાં આવ્યું હોય, બાળકો ત્યાં રમતા હોય, કરંટ લાગવાનો ભય મકાન ધારકોને સતાવી રહ્યો છે. તદઉપરાંત કોમન ટોયલેટ, બોરવેલ, ટેન્કના ફરતે સેફટી ગ્રીલ કે કમ્પાઉન્ડ વોલ કરી આપવામાં નથી આવી જેવા અનેક પ્રશ્નો મુદ્દે તેમણે મીડિયા સમક્ષ બિલ્ડર સામે બળાપો કાઢ્યો હતો. તેમના જણાવ્યા મુજબ 6-7 મહિનાથી બિલ્ડરોને જ્યારે પણ રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેઓ હા હા કર્યા બાદ કોઈ પણ કામ કરવા માટે આવતા ન હોય, જેને લઈને સોસાયટીના રહીશોને હાડ મારી વેઠવાનો વારો આવ્યો હોવાનું તેઓ મીડિયા સમક્ષ કહેતા જણાયા હતા. મારું નામ શેખ મોહમ્મદ સલીમ છે, સનવેલી રેસિડેન્સી કાપોદ્રામાં રહું છું. અમારી સોસાયટીની અંદર બિલ્ડરોના કામકાજ દરમિયાનમાં જે પણ એ લોકોએ નથી કરેલા કામોમાં, ખાસ કામો એવું છે કે ગાર્ડનની અંદર એ લોકોએ ટ્રાન્સફોર્મર લગાવેલું છે, એની સેફટી દિવાલ નથી બનાવી. ગાર્ડનમાં પાણી ભરાઈ જાય, ગાર્ડનમાં ખાડો ખોદેલો છે લાઇટ લગાવવા માટે, એ લાઇટ નથી લગાવી, પાણી ભરેલું છે, છોકરાઓ રમવા જાય, જો કુદરત ન કરે અને જો છોકરાઓ ત્યાં ફરત રમતા રમતા ઇલેક્ટ્રિકના ટ્રાન્સફોર્મર પાસે જઈને ક્યાંક જો અડી જાય અને એમની જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ? એ જવાબદારી લેવા માટે અમારા બિલ્ડર તૈયાર જ નથી, અમારી જોડે વાત કરવા તૈયાર નથી. વાત કરવા માંગીએ છીએ તો ધમકીઓ આપે છે કે અમે શેનું તમને કામ કરીને આપીએ. એટલે સરકારને અમારે આ રજૂઆત કરવી છે અને એ લોકો વિરુદ્ધ અમે ગુનો પણ દાખલ કરીએ તો અમારી સરકારને પણ નિવેદન છે કે અમારો સહકાર આપે. મેં વસીઉલ્લા ચૌધરી, સનવેલી સોસાયટી, પ્લોટ નંબર 80, મકાન નંબર 80. અભી હમ લોગો કી સબસે બડી જો પ્રોબ્લમ હૈ કે યહાં તકરીબન 7-8 મહિને સે બિલ્ડર લોગ અપના કામ છોડ કે યહાં સે ચલે ગયે. અભી યે જિતને લોગ બેઠે હૈ, અભી બરસાત કા ટાઈમિંગ હૈ, ઓર સબસે બડી જો મેઇન ઇશ્યુઝ હૈ હમ લોગો કા કે બિલ્ડર લોગ સુની નહીં રહે, ઉનકા જો પેન્ડિંગ કામ હૈ વો છોડ કે ચલે ગયે. અભી બિલ્ડરોને હમસે જો કમિટમેન્ટ કિયા થા વો સબસે પહેલે જો અમારી ટેન્ક હૈ પાણી કા, ઇસકા આઈપીએસ નહીં હુઆ હૈ પાણી કી ટેન્ક કા. અભી આપકો માલુમ હૈ કે પાણી કા ટેન્ક કા આઈપીએસ નહીં હૈ તો પાણી પીને મેં યહાં કે લોગો કો ક્યા પ્રોબ્લમ હૈ ઓર ઇસસે ક્યા બીમારી હો સકતી હૈ. સેકન્ડ હૈ ટેન્ક કા જો થા વોલ કમ્પાઉન્ડ કરના થા, બચ્ચે ચડતે હૈ યા ચડ જાવે તો ગિર જાવે આદમી કા, કિસી કી ભી જાન હાનિ હો સકતી હૈ. ઉસકી ગ્રિલિંગ કરની થી વો એ લોગ કમિટમેન્ટ કિયે થે ભાગ ગયે વો ચીજ સે. ટેન્ક મેં બાથરૂમ સાઇડ મેં બનાના થા ઓફિસ કા, વો છોડ કે એ લોગ ભાગ ગયે. એક્સ્ટ્રા બોરવેલ હમકો કરકે દેને કા ઇનકા કમિટમેન્ટ થા બિલ્ડરો કા, વો છોડ કે નિકલ ગયે. દૂસરા ગાર્ડન મેં આપ દેખ રહે હો, ઇતના બડા ગાર્ડન હૈ, આપ ગાર્ડન પે ફોકસ કરો. ને હાઇલોજન કી જો યે લાઇટિંગ કા થા વો એ લોગ છોડ કે નિકલ ગયે. આપને બિલ્ડર સે કોઈ રજૂઆત કિયા હૈ? હમને બિલ્ડરો સે તકરીબન 7-8 મર્તબા હમારા મીટિંગ હુઆ બિલ્ડર સે, ઓર બિલ્ડર કભી ના નહીં બોલે, કભી ઉન્હોને એસા નહીં કહા કે હમ નહીં કરેંગે. બસ હમકો વો બોલતા હા ઠીક હૈ, 2 દિન મેં 4 દિન મેં કામ ચાલુ કર દેંગે ઓર આપકા એક શરૂ હો જાયેગા કામ. લેકિન અભી લાસ્ટ 7 મંથ સે, 7 મહિને સે ઉન્હોને કોઈ કામ નહીં કિયા વો લોગોને, ઓર યહાં પે આ ભી નહીં રહે વો લોગ 7 મહિને સે. આપ ક્યા ચાહતે હો બિલ્ડર સે? હમ બિલ્ડર સે યે ચાહ રહે કે હમારા જો ઉનકા જો કમિટમેન્ટ હૈ, જો ઉન્હોને હમસે વાદા કિયા કામ કરકે દેને કો, યહાં પે સબ લોગોને 99% પેમેન્ટ કર દિયા બિલ્ડરો કો, ઓર સબ હફતા ભર રહે હૈ યહાં પે, ઘર કા મકાન કા સબને લોન કરા કે રખા હુઆ હૈ. અભી વો લોગો સે હમારા યહી હૈ કે ભઈ જો આપકા પેન્ડિંગ કામ હૈ વો આપ અપના કામ પૂરા કરકે દો હમકો. બિલકુલ, અગર યે કામ વો હમારા નહીં સુનતે તો ફિર હમ જો ભી સરકારી તરીકે સે હમારા કાનૂની કાર્રવાઈ હોગા હમ કરેંગે ઉસ પે. અંદેશના ગોળકલ ગામના સત્યમ સોસાયટીની બાજુમાં ગટર ને પગલે ખેડૂતની દિવાલ તૂટી પડી હતી, સાથે સાથે હવે સોસાયટીના રહીશોને પોતાના મકાન પડી જવા ની દહેશત વચ્ચે ગટર હટાવવાની માંગ કરી હતી. અંકલેશ્વર તાલુકાના ગડકોલ ગામમાં સત્યમ સોસાયટી આવેલ છે, જે સોસાયટીના બાજુમાં દુર્લભ પટેલ અને તેમના પરિવારનો ખેતર આવેલ છે. સોસાયટીના રહીશોએ ખેતરની ઉત્તર દિશા તરફથી ગટરનો પાણી પસાર થતું હતું, તે ગટર દક્ષિણ તરફ લાવી સોસાયટીની દિવાલને અડીને લાવી દીધી છે. દિવાલની પાસે ગટર આવી જતા દિવાલ ગમે ત્યારે તૂટી પડે તેવી દહેશત ઊભી થઈ હતી. ત્યાં જ ગતરોજ રાત્રિના પડેલા વરસાદમાં પાણી દિવાલને અડીને વહેતા
આખી દિવાલ ધરાશાયી થઈ જવા પામી હતી અને દિવાલને અડીને આવેલ રોડનો નીચેનું પણ ધોવાણ શરૂ થયું હતું. રહીશોએ જણાવ્યું હતું કે ગટર તેના મૂળ સ્થાનેથી પસાર કરાવી તેમજ દિવાલ જે તૂટી પડી છે તેને પુનઃનિર્માણ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. આજ ક્યાં પ્રોબ્લેમ હુઆ થા? ये गटर लाइन खेडूत ने यहाँ से खोद दिया दीवार के साइड साइड से, इस वजह से हमारी दीवार गिर गई कल बरसात आने से. और आपने इसके बारे में किसी गवर्नमेंट ऑफिस में जानकारी दी थी? तीन महीने से अर्जी दिया हुआ है, कलेक्टर ऑफिस दिया है, कचहरी में दिया है, अपना तालुका पंचायत में भी दिया है, ग्राम पंचायत में दिया है, पंचायत मामलेदार के पास भी दिया है और टीडीओ मैडम के पास दिया है तालुका पंचायत. तो वो लोग क्या बोलते हैं? वीडियो मैडम ने 15-20 दिन पहले तलाटी को बोला था यहाँ आने के लिए, वो 15-20 दिन से टालते रहा. कल परसों आया था, परसों आके गया, रिपोर्ट बना के चले गए, फिर उसके बाद कुछ हुआ नहीं. और ये बाउंड्री वॉल गिर गई है, कल को हमारा घर भी गिरने की तैयारी में. अच्छा, ये बाउंड्री वॉल गिरने का कारण क्या है? ये गटर हमारे एकदम दीवार से टच में खोद दिया. पहले ये गटर, ये खंभा दिख रहा है ना आपको इधर, वो खंभे के पास से जा रहा था पर उसका पता नहीं कुछ प्रॉब्लम था, उसने पूरा का पूरा बाउंड्री वॉल पे हमारे गटर खोद दिया. ये बाउंड्री वॉल पे गटर खोदने की वजह से हमारा दीवार गिर गया. और आप गवर्नमेंट से क्या आशा रखते हैं? ये गटर की यहाँ से पहले तो सबसे पहले गटर यहाँ से हटाया जाए सबसे पहले और ये हमारा बाउंड्री वॉल का जो नुकसान हुआ है वो खेडूत को. भरूच अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा गुजरात कॉमन एडमिशन सर्विस पोर्टल માં ખામીને લઈને એડમિશન માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી હોવાનું જણાવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનું નિરાકરણ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ જિલ્લાના સંયોજકની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પોર્ટલમાં ખામી હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ કરાયા હતા. સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયાઓ દૂરદર્શી નિર્ણય છે, પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાની નિજી સ્વાર્થ હેતુથી લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં પ્રવેશ પોર્ટલને બદલે પ્રવેશ પ્રક્રિયા હેઠળ આપવામાં આવે એવી માંગ કરવામાં. નમસ્તે, મિહિર પટેલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભરૂચ જિલ્લા સંયોજક. આપ રોજ જોઈ શકો છો કે આજકાલ વિદ્યાર્થીઓના એડમિશન થઈ રહ્યા છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વિભાગ દ્વારા જીકાસ પોર્ટલ એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસ નું પ્રવેશ પ્રક્રિયા ઓપન કરવામાં આવી છે, જે શૈક્ષણિક વિભાગ દ્વારા એક ખૂબ મહત્વપૂર્ણ પગલું છે. તેમાં થોડીક ખામીઓ બી છે, જેથી સ્ટુડન્ટ્સોને થોડા પ્રોબ્લેમ બી એમાં થઈ રહ્યા છે. જાણે કે ગામડાઓમાં જીકાસ શું છે એ વિદ્યાર્થીઓને સમજ નથી પડતી, એમનો ફોલોઅપ નથી કે એમને શું કરવું જોઈએ, કઈ રીતના ફોર્મ ફિલઅપ કરવું જોઈએ, એમને કઈ જાણકારી છે નહીં કે જીકાસ શું છે. એ જીકાસમાં એકવાર એડમિશન તમે પહેલા રાઉન્ડમાં તમારું એડમિશન ઓલરેડી થઈ ગયું હોય તો તમે બીજા માટે એલિજિબલ તમે થતા નથી, જેથી તમારી પ્રક્રિયામાંથી તમને બહાર કાઢી નાખવામાં આવે છે. ને બીજામાં એવું બી એમાં પ્રોબ્લેમ આવે છે કે તમારી એમાં એડમિશન તમારા કોલેજમાં થઈ જાય છે બટ કઈ મેરિટ પર થાય છે એવું કોઈ જાતનું એમાં મેન્શન કર્યું નથી, અથવા કે એમાં કંઈ તમારી સૂચમાં આઈપી નથી, ને એમાં કંઈ તમે એમાં કોઈ ડોક્યુમેન્ટ જાતિના ડોક્યુમેન્ટ કે તમારા વેરિફિકેશન માટે આધાર કાર્ડ, પાન કાર્ડ કે પછી તમે એડ્રેસનું પ્રૂફ તમે અપલોડ કરો છો એનું કંઈ વેરિફિકેશન થતું નથી. એમાં એવા બી પ્રોબ્લેમ આવે છે કે અત્યારે લોમાં કોઈ છોકરાઓને પીજીમાં એડમિશન લેવું હોય પોસ્ટ ગ્રેજ્યુએટમાં તો એની હજુ શરૂઆત નથી થઈ. અમુક યુનિવર્સિટીના અમુક હજુ લાસ્ટ સેમના રિઝલ્ટ આવવાના બાકી છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોઈને કરવું હોય તો એની માટે એલિજિબલ થતો નથી, ત્યારે એની માટે અલગથી એક વ્યવસ્થા કરવામાં આવે. ને જીકાસ પોર્ટલ પર કઈ કઈ કોલેજ છે એમાં કેટલી સીટો અવેલેબલ છે, કેટલી સીટો અલોટેડ છે,
કેટલી ફી છે કોલેજની, એવું કઈ જાણકારી આપવામાં આવી નથી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આ માંગ છે કે આ બધું એમાં મેન્શન કરે, જલ્દીથી જલ્દી ગુજરાતના શૈક્ષણિક વિભાગ આ બધી સૂચનાઓ એમાં આપે, એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે. જો આ જલ્દીથી જલ્દી આનું નિરાકરણ ના આવે તો 48 કલાકમાં વિદ્યાર્થી પરિષદ અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. અંકલેશ્વરને રાજપીપળા ચોકડી નજીક દારૂના જથ્થા સાથે હાંસોટના બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીકથી પસાર થતી I-20 કારમાંથી ભરૂચ LCB પોલીસે દારૂના જથ્થા સાથે હાંસોટના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCB પોલીસની ટુકડી અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટનો બુટલેગર મોહમ્મદ શેખ I-20 કારમાં દારૂનો જથ્થો ભરીને અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી દડાલ ગામ તરફ જઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે ભરૂચ LCB પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 480 પાઉચ જેની કિંમત ₹48,000 નો મુદ્દા માલ મળી આવ્યો હતો. પોલીસે બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ₹2,00,000ની કાર સહિત ₹2,48,000 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેણે અંકલેશ્વરના કસબાથી વાડના શાહરૂખ પઠાણ ભરી આપ્યો હતો તેવી તેણે કબૂલાત કરી છે. પોલીસે હાલ તો આ દિશામાં તપાસ આગળ વધારી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI/UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर, वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टेक्ट नाउ ऑन 7041544 2766. આ સાથે અમે ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.